રક્ષા કવચ કીટાણુ નાશક પ્રવાહી એની મને આ કઈ વેક્સિન છે? વેક્સિન નથી, સેનિટાઈઝર છે. એટલે એનાથી શું થાય? બધું ચોખ્ખું થઈ જાય બધું. હા એ કેવું છે? જો પહેલી વાત તો ના એપિસોડમાં કયો લાકડો? 23 માં એપિસોડમાં આવી ગયા છે. બહુ ગરમી લા, બહાર તો બહુ ગરમી લા હર્ષિલા. મારી મારી માસી ઓગળી ગઈ, ખબર? માસી ઓગળી, આઈસ્ક્રીમ ઓગળી ગયો. ચાલે તારે શું છે? ગમે તો ઓગળી ખરું, પણ ગરમીમાં છે ને કેવી રીતે સાચવવું ને કેવી રીતે ટેક કેર કરવું એ અમદાવાદી છોકરીઓ પાસે તમે શીખો યાર. ટેક કેર? હા, શું કરે અમદાવાદની છોકરી ગરમીથી બચવા માટે? એ લોકો શું કરે ખબર છે? સૌથી પહેલા તો ક્લિન્ઝિંગ ક્રીમ લગાવે મોઢા ઉપર. ક્યાં વાત હૈ? પછી એની ઉપર સનસ્ક્રીન લગાવે. તો મોઢું ભૂસાઈ ના જાય લાડલા? ના આવે. સનસ્ક્રીન લગાવે, એની ઉપર ચશ્મા પહેરે. ક્યાં વાત? ચશ્મા પહેરીને દુપટ્ટો પહેરે. વેલ્ડિંગ કરે, વેલ્ડિંગ કરે, વેલ્ડિંગ. સોરી, તને કાપું છું. હારું, હવે પકડાય. બોલ. ચશ્મા પહેરે, પછી દુપટ્ટો. ભાઈ દુપટ્ટો પહેરે. ક્યાં વાત હૈ? પછી ગાડીમાં બેસે. દુપટ્ટો પહેરીને ગાડી બેસે છે? ટુ વ્હીલર પર હોય. હા, ના ના, દુપટ્ટો પહેરીને ગાડી બેસે છે. પછી પછી એ ગાડી ટ્રકમાં જાય, પણ ટ્રક પાણી પડી જાય. ના, તો પછી ગાડી ચલાવે અને જો ટ્રાફિકમાં ઉભા રહેવાનું થાય ને તો ઝાડની નીચે જ ઉભી રહે. અને તોય સાંજે એવું કે, અરે યાર હું તો કાળી પડી ગઈ, એક ટોન 10 થઈ ગઈ. બે તારી 10 11 ની 12 ની હમણાં કહો તો આવું કોઈ આટલું બધું કરે? ભાઈ કારું પડતું થાય છે, થાય છે. હવે વેસ્ટ ઇન્ડિઝ ની કોઈ જોઈ ગયો હોય તો અહીંયા આવે છે ચાર રસ્તે ઘણી વાર, મને ખબર. અરે થાય, અમદાવાદની છોકરીઓ આટલું બધું ટેક કેર કરે તો પણ બિચારી થોડી કાળી થઈ જાય છે, પણ શીખો એમની પાસે. હું શીખે, હું શીખે, કશું શીખતા ના કઈ એવી કઈ ગરમી નહીં થતી. ફરોલા બિંદાસ કાર્યત કરે એમાં હું છે હશે માં સાડો નહીં. હા, આવો જોરદાર છે. આવ્યો આવ્યો, જો આ પેલી વાતોના એપિસોડમાં આવ્યો ભાઈ, સવાલો લાવ્યો છે. ક્યાં હે પિટારે મેં કબૂતર નિકાલ, સોરી. હા, જુહી છે. જુહી, જુહી કહે છે કે મારા હસબન્ડ છે ને ઇશ્ક હુઆ. એનો આઈડિયા હતો કે આપણે વિમેન એમ્પાવરમેન્ટ તરફ આગળ વધીએ. ક્યાં વાત, ઇલેક્શન લડ્યા? ના, એટલે કે આપણે ભાઈઓને થોડું ઓછું ફૂટેજ આપીએ. ભાઈઓને ઓછું ફૂટેજ આપીએ. આપણે છે ને કોઈ પણ જોબ માટે છોકરીઓને અપ્રોચ કરીએ, બહેનોને. એપ્રોચ ને પ્રાયોરિટી કહેવાય ને, એ લોકોને પ્રાયોરિટી આપીએ એમ કહેવાય. હા, એ અપ્રોચ કરીએ બોલાય. હા, એટલે પ્રાયોરિટી આપીએ કે આપણે ત્યાં જેટલી પણ જોબ ઓપનિંગ્સ હોય ને એમાં બહેનોને આપણે પહેલા પ્રાયોરિટી આપીએ. કરેક્ટ. અને એના જ માનમાં એ લોકોએ ફિમેલ ડ્રાઈવર રાખી લીધી. અને ફિમેલ ડ્રાઈવર રાખી એમ? હા, એમના હસબન્ડ ની કાર એ ફિમેલ ડ્રાઈવર ચલાવે છે. હસબન્ડ ની કાર ફિમેલ ડ્રાઈવર ચલાવે એટલે. હા, અને હવે એવું થાય છે કે એમના સવાલ જામે છે. અને હવે એવું થાય છે કે એમના હસબન્ડ જે 7:30 આવતા હતા ને એ 9:30 આવે છે રાત્રે. તો એસા જ હોગા ને, એમને ડાઉટ થાય છે. ડાઉટ નહીં રાખવાનો યાર. હાય ને, ના ના ના, ડાઉટ નહીં. આ તો મજા કરો, પણ ડાઉટ ટાઈમિંગ શું કીધો? 7:30 આવતા હતા, હવે 9:30 પહોંચે છે. સાંજના ને? સાંજના તો સાંજના 7:30 થી 9:30 કોઈ દિવસ ડાઉટ નહીં કરવાનો. મેં કોઈ દિવસ સાંજે 7:30 થી 9:30 કઈ જોયું નહીં. કેમ? બોબો તો શું થાય? અમે બોબો શું બોલ્યો? બોબો નહીં, બહુ 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 તો શું થાય? ચોખ્ખું બોલ. હા, જો સાંજે એમાં શું છે, મેં પરોડિયું સાંભળ્યું છે, બપોરિયું સાંભળ્યું છે, બહુ લાંબા ગાળા સુધી તમે ડ્રાઈવિંગ માં એને જ રાખો છોકરીને, એક રીતે સારું નહીં. કેમ? તો ડ્રાઈવિંગ માં તું છોકરી રાખે, એને લઈને ગાડી હાંકે, પછી એકાદ સીઝનમાં કેરી પાકે તો પછી કોઈ પણ ચાખે. હું બહુ ડીપ વાત કહી દીધી થોડી ના ભાઈ. હા, ચાવજો તમે એમ્પાવરમેન્ટ રાખો, પણ ઘરનો પાવર ઓછો થઈ જાય જોજો પછી, હા કે નહીં? હા, એટલે બરાબર છે. ક્યાં વાત છે, પણ રાખો સારું સરસ ડ્રાઈવિંગ. મને ગાડી ચલાવતા આવડે. હું ગાડીમાં કેવી ગરમી, અમે સીટ બેલ્ટ પહેર્યું તો આટલા ભાગમાં ઇસ્ત્રી થઈ ગઈ. બોલો, કડક શર્ટ થઈ ગયું મારું, શર્ટ હા કે? યસ. નંબર ટુ. નંબર ટુ, મુંજાલ ભાઈ કહે છે. લોટ લેવા મોકલે, ઘરનું બધું કામ કરાવી લે, કે મારી વાઈફ પણ બહુ સ્માર્ટ છે, એની પાસે બધું જ કામ
કરાઈ લે સમીર, આ કરીએ આપણે સમીર, તે કરીએ આપણે. પણ હવે શું થાય છે કે હું ઘરે આવું છું ને, તો મારો બેટો સમીર મારા ઘરમાં જ હોય. હું ઘરે આવું અને એ ઘરની બહાર નીકળે, મને કે આ આંટી બોલાય તો કે કામ હતું એટલે. એટલે કે મને આમ મારા એને કહેવું પડશે કે તું તારી ઉંમરમાં પડ, મારામાં ના પડે. પણ હવે તમે એને બોલાય બોલાય જ કરો તો હવે લવર પૂછ્યો તો લપસે જ. હવે ઉંમર કેટલી કીધી એને? 19. 19 વર્ષે. તમે એક કામ કરો, એને શું થઈ ગયું છે, એને ટાઈમિંગ ખબર પડી ગઈ કે કેટલા વાગે આ કોણ મુંજાલ મુંજાલ કેટલા વાગે ઘેર આવે છે, પેલા લવર મૂછ્યા ખબર પડી ગઈ. હા, તમારો ઓફિસ થી આવવાનો ટાઈમ ખબર પડી. એટલે તમે હવે ગમે તાર રેડ પાડો ઘરે, એમાં મૂછ્યો નહીં, ઘરનું એ પણ પકડાય પછી. ઘરનું પોતાનું એ પણ. આમાં કેવું છે, વાંધો નહીં, તમે ઘરનું કામ કરાવો છો બરાબર, ઘરનું કામ કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ ઘરમાં જ કરી નાખે ખોટું. એટલે ખ્યાલ આવો તારે શું કહે, હું વચ્ચે મેં કાપી નાખી વાત, સમજી ગયો. એટલે તમે ગમે તારે રેડ પાડો તો જ જલાશે, તો ના જલાય. પણ જો કે એક બાત બોલ તું મુંજાલભાઈ, ટેન્શન બી મત રાખો. હિન્દીમાં એક કહાવત છે કે સફળતા કી ચાબી ઓર સામને વાલી ભાભી ઇતના ઇઝીલી નહીં મિલતી. એટલે મેં બનાવ્યું લાવે તો શું વિરોધ કરે છે? મેં સમજી ગયો યાર, મુંજાલ કૃતિ કે છે. કૃતિ ક્યાં બોલતી? કૃતિ, મારા હસબન્ડ એવરી સમર માં અમારા આખા ગ્રુપ સાથે અમને લોકોને વોટર પાર્ક માં લઈ જ જાય. ક્યાં વાત! અને પાણી પુરવઠા માં જાય? ના, એને મજા આવે છે, વોટર પાર્ક માં જવાની મજા આવે. વોટર પાર્ક માં જાય છે? અચ્છા. અને વોટર પાર્ક માં પણ પેલો વેવ પુલ હોય ને, વેવ પુલ એટલે શું હોય? તરંગો, પાણી વાળા ઇલેક્ટ્રિક ના તરંગો અમને આવતા હતા. એ તરંગો ની વેવ પુલ, વેવ વેવ ક્યાં બાદ હતા, એમાં શું મજા આવેલા? અરે વેવ છાબકલું વાગે, આખું લાલ કરી નાખે. હું વેવ પુલ માં જયારે વેવ આવે ને ત્યારે બધા કૂદે. અરે વેવ આવો ઉપર. હા સોરી, કૂદે અમારી જોડે અને નીકળે કોઈ બીજા ગ્રુપ માં. એવું કેવું લાગે, કૂદે કઈ નીકળે, કુદે અમારી જોડે કે વેવ આવે ત્યારે, અને બહાર નીકળી કોઈ બીજા ગ્રુપની વચ્ચેથી. સવારે એને ખવડાવો ઉપમા જેથી એ ના નીકળે બીજા ગ્રુપમાં. એટલે ખાલી ટ્રાય કરેલા, ના મજા ના મજા કે નહીં ઉપર. પણ આવું કેવું લાગે, આમથી ગુસ્સો ને તઈથી નીકળ્યો ખરો, આનું સોલ્યુશન શું કરવાનું? એને પાણીની અંદર પેલું દેખાતું નહીં હોય લા, અને એકચ્યુઅલી જે જોવાનું છે જોયા વગર બીજું બધું જોતો હશે નહીં. આમ આ ગ્રુપમાં જાય તઈથી એક કામ કરો, મસ્ત સોલ્યુશન આવી ગયું. તમે તમારા ગ્રુપમાં છે ને એક સરખી ચડ્ડી રાખો, એટલે કેવું એવું મારે આખું આપડી લેજે. યુનિફોર્મ, યુનિફોર્મ ચડ્ડીમાં યુનિફોર્મ હોય કોઈ આખું આપડી લે ને. ઓકે, પ્લમ ચડકે એવું કહું, પ્લમ ફ્લોર પ્લસ કે એપિયનો જેવી ચડ્ડી આવે, ફ્લોરોસન્ટ 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 કલરની ચડ્ડીઓ રાખો. આખું ગ્રુપ એક સરખી ચડ્ડી પહેરા, પેલો જેવો જશે ને એને પાણી ખ્યાલ જશે કે મારા ફેમિલીની કે એપિયનો કઈ છે. એ આમ નહીં જાય, આમ જ નીકળશે. જો સોલ્યુશન ઇસ્કો બોલતે, એટલે આવું કંઈક કરજો. એલા ને તો આ તો આને એટલી બધી હોશિયારી મારતો ને, આમથી કૂદીને ત્યાંથી નીકળે તને. એને કંઈ અહીંયા આ વાસદ આગળ મહીસાગર મહીમાં આવતો રહે કૂદ. અરે તો બહુ ખતરનાક નદી છે, અહીંથી કૂદે ને ઇતર છે નીકળ્યા હું સીધા ત્યાં. તો યમરાજ ને દેવદૂતો બધા ત્યાં બેઠા આમ આમ, ઓ યમરાજ એવું થઈ જશે એને. હા, કુદા થા વેવ મે ઓ નીકળા દેવ મે, એવું થશે. એ પણ હું કોચ તને ખ્યાલ આવી ગયો, બસ તમને ખ્યાલ આવી જશે. બાકી આનું શું સોલ્યુશન લા, તો ફાલતું સવાલ હાટ. ના ના, શું એક કામ કરે, સિન્ટેક્સ ની ટાંકી ગાલી અને એનામાં મલાઈ દેજો. એટલે તારે શું વેવ કરી નાખ્યું? આ જોરદાર સવાલ છે, તું નહીં રાત જ નક્કી કર લે. હા બોલ. નિધિ કહે છે કે મારો બોયફ્રેન્ડ એવરેસ્ટ ચડવા માટે ગયેલો. ફરી ચોખ્ખું બોલ. મારો બોયફ્રેન્ડ એવરેસ્ટ સર કરવા માટે ગયેલો. ઠંડી લાગી બહુ, તો પાછો આવી ગયો. ગરમી કેમ, કેવો સવાલ છે? આગળ છે, આગળ છે. કઈ વરસાદ થોડો પડે. એ એવરેસ્ટ ચડવા માટે ગયેલો, બહુ ઠંડી લાગી, તો પાછો આવી ગયો. ધ્રુજી ગયો હશે બધું, તો લોકોએ બહુ મજાક ઉડાવી એની. ઉડાવે જ ને, તો એનો ઈગો હર્ટ થઈ ગયો સેટ. અને હવે શું થાય છે કે મારી જોડે
રોમેન્સ બી નથી કરી શકતો કે એને શરમ આવી જાય છે, ઈગો હર્ટ થઈ જાય. થીજી ગયું હશે. ના, ઈગો હર્ટ થયો એટલું નથી. ઓકે, આઈ થોટ ઈટ ઇઝ થીજી ગયું. ઈગો હર્ટ થઈ ગયો એટલે રોમેન્સ નથી કરતો. નથી કે રોમેન્સ માં એનો ધ્યાન નથી ફોકસ. હું લેવા ગયો એવરેસ્ટ. એટલું ઊંચું ચડે, નાના નાના ચડીને પતાય. વોટ ડુ યુ મીન? એટલે અહીંયા માઉન્ટ આબુ ને એવું બધું. તું ખોટી રીતે ના જોઈશ મને. અમે આમ આવું છે હવે. એ કામ કરે, એને પ્રેક્ટિસ પડે. જો પહેલા ઈગો એને કાઢવો પડશે, બહારનો કરવો પડશે, સેટલ ડાઉન કરવું. જો આઈલ ટીચ યુ, તું ધીરે ધીરે ચડીને આગળ વધ. જો પહેલા ચત્તાઈ પર ચડ. એને કોઈ ચડી નહીં, એનું તો રોલ રોલ થાય. એટલે પણ આને ઈગો થયો છે, મને બોલવા દે ને તારે. સારું, રોલ કરજે. ચત્તાઈ પર ચડ્યા પછી પછી તું પાટલી આવે, પાટલી આવે નવા માટે ની પાટલી. પાટલી 2 ઇંચની. હા, પાટલા પર ચડવાનું રાખ. પછી બજેટ પર એ આટલા ઇંચનું આવે. પછી ટેબલ પર ચડવાનું રાખો. આ બંને વચ્ચે ની વાત કરું છું. પછી સોફા, ત્યાં કમ્ફર્ટેબલ થાવ. પછી અભરાઈ પર જાઓ. પાંચમા ફ્લોર પર એવું કરતા કરતા બુર્જ ખલીફા ને અણીદાર પર આમ મોસમ જેવા ચકડો મારતો. સ્વીટ, મને કેવું આજ્ઞા કરો છો. અત્યારે આ બધું હું પાછળ અમારા મિત્રો બેઠા છે. મિત્રો એટલે રેસ્ટોરન્ટમાં બધા આમ જોયું. શું વાતો કરે, પણ શું કરવાનું. સવાલો એવા લાવ્યો છે હર્ષિલ. ઇટ ઇઝ હિઝ ફોલ્ટ. મારો શું ફોલ્ટ છે? આમાં કશું નહીં. એટલે સેનિટાઈઝર એટલે ક્યાંનો હાથ નીચે છે તારા? મારું બધું ચોખ્ખું જ છે. પતી ગયું આપણું, પતી ગયું. લા હાથ. તું શું કે પતી ગયું લા.